हेलो स्टूडेंट्स, जो अत्यार सुधीना लेक्चर नी अंदर आपणे जे छे ए मेन सेमीकंडक्टर नी वात करी, पी एन डायोड नी वात करी, एने बेटरी जोड़वाथी एटले के फॉरवर्ड बायस अने रिवर्स बायस रीते जोड़िए छे तो एनी शू आईवी लाक्षणिकता मळे छे, प्रवाह अने वोल्टेज वच्चेनो संबंध शू मळे छे ए भण्या, પછી આપણે ઝેનર ડાયોડ પણ બનાવ્યો. હવે આજે પણ મારે કેટલીક ડિવાઇસીસ એવી એવા કેટલાક ઉપકરણ વિશે વાત કરવી છે. પણ એ ઉપકરણ કેવા છે? જો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા ને એની અંદર તમને ખાસ ખ્યાલ હશે કે આપણી પાસે ડાયોડ હોય પણ આપણે એની સાથે બેટરી જોડતા હતા, હે ને? એટલે એના દ્વારા આપણે ઇલેક્ટ્રોન છે એને ગતિ કરાવી અને પ્રવાહ વિશે વાતો કરતા હતા. હવે મારે એવી ડિવાઇસીસ વિશે વાત કરવી છે કે જેની અંદર આપણે એની ઉપર એટલે ડાયોડ લઈશું અને એની ઉપર ફોટોન આપાત કરીશું અને ફોટોન આપાત કરી અને એના દ્વારા મળતા પ્રવાહો વિશે વાત કરવાના છીએ અને એવી અલગ અલગ રચનાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો ત્યાં આગળ આપણે ફોટોનની મદદથી આવી ડિવાઇસીસ બનાવી છે, એનો ઉપયોગ કરીએ છીએ એની ઊર્જાનો, તો એ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તરીકે ઓળખવામાં આવે છે. આવી ત્રણ રચના વિશે આજે મારે તમને વાત કરવી છે. એક છે ફોટોડાયોડ, બીજું છે એલઈડી, એલઈડીનો અર્થ તમને મિનિંગ ખબર છે, લાઇટ એમિટિંગ ડાયોડ, અને ત્રીજું છે સોલર સેલ. આ ત્રણેય વિશે આજે આપણે વાત કરીશું. પહેલી જે હું શરૂઆત છે એ શરૂઆત કરું છું ફોટોડાયોડથી. જુઓ, ફોટોડાયોડ જે રચના છે એ રચના બનાવવા માટે આપણી પાસે સામાન્ય જે હોય એ આપણું આ પીએન ડાયોડ છે, બરાબર? અને એ જે આપણો પીએન ડાયોડ હોય તો એની અંદર આપણે જાણીએ છીએ કે વચ્ચે શું હોય, આ ડેપ્લેશન સ્તર અથવા આ જે વિસ્તાર છે એને આપણે જંકશન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક કામ કરીએ કે આની સાથે આપણે એક માઇક્રો એમિટર જોડી દઈએ જેથી કરીને જો એમાંથી કોઈ પ્રવાહ રચાતો હોય તો એના વિશે આપણે જાણી શકીએ. અને આ જે ડાયોડ છે એને આપણે અહીંયા આગળ બેટરી જોડીશું. આ ફોટોડાયોડની રચનામાં એવું કરવામાં આવે છે કે આપણો જે પીએન ડાયોડ હોય તો એ ડાયોડને હંમેશા યાદ રાખ રિવર્સ બાયસની સ્થિતિમાં જોડવામાં આવે છે. રિવર્સ બાયસ એટલે એનો મતલબ એમ થાય કે પી સાથે શું આવશે, નેગેટિવ આવશે, તો એન સાથે શું આવશે, પોઝિટિવ. અને નુકસાન ન થાય એ માટે આપણે એક અવરોધ પણ અહીંયા આગળ જોડી દઈએ, બરાબર? તો આ રીતે હંમેશા એનું જોડાણ કરવામાં આવે. હવે અહીંયા શું કરવાનું છે એ સમજો. હંમેશા ફોટો એટલે આપણે અહીંયા પ્રકાશ, ફોટોનનો ઉપયોગ અહીંયા કરવાના છે. એટલે અહીંયા આગળ એવું કરવામાં આવે કે બહારથી જે છે એ અહીંયા આગળ પ્રકાશ દાખલ કરવામાં આવે. જ્યારે અહીંયા પ્રકાશ દાખલ કરવામાં આવે ત્યારે જો આપાત પ્રકાશની ઉર્જા છે એ જે એનર્જી ગેપ હોય, એનર્જી ગેપ એટલે તમે જાણો છો કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને બંધ તોડી અને છૂટા પડવા માટે જરૂરી ઉર્જા, હે ને, જેથી કરી અને એ ઇલેક્ટ્રોન જે હોય એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે, કન્ડક્શન બેન્ડમાં, એટલે કે વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. તો જો આપાત પ્રકાશની ઉર્જા છે એ એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ કરતાં વધારે હશે તો અહીંયા આગળથી શું થશે, ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થશે. અને અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થશે એ અહીંયા જે આપણું જંકશનવાળો વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે તમે જાણો છો, એન તરફ પોઝિટિવ છે તો પી તરફ નેગેટિવ છે. એનો અર્થ એવો થાય કે જે ઇલેક્ટ્રોન છે એ એન વિભાગ તરફ ગતિ કરે તો હોલ્સ હોય એ પી વિભાગ તરફ ગતિ કરે, અને ઇલેક્ટ્રોન એન વિભાગ તરફ જાય એટલે એ ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરશે અને એને કારણે આપણું માઇક્રો એમિટર છે એ કેટલો પ્રવાહ રચાય છે એ નોંધી લેશે. તો આનો અર્થ એવો થયો કે તમે અહીંયા આગળ આ ફોટોડાયોડનો સિદ્ધાંત શું થયો, તમે વિચારી શકો છો કે અહીંથી જે આપણે પ્રકાશ આપ્યો એ પ્રકાશ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતરણ થયું, વિદ્યુત ઉર્જા. એટલે કે સામાન્ય આપણા પીએન ડાયોડ કરતાં અહીંયા ફરક શું પડ્યો, તો અહીંયા આગળ બહારથી આપણે પ્રકાશ દાખલ કર્યો, એ પ્રકાશનું પહેલાં જે બંધમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોને એ પ્રકાશનું શોષણ કર્યું. જો આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતાં વધારે હશે તો એ જે પ્રકાશ છે એનું શોષણ કરશે ઇલેક્ટ્રોન એટલે એને ઉર્જા મળશે. ઉર્જા મળે એટલે બંધ તૂટે, મતલબ કે ઇલેક્ટ્રોન હોલ જોડકા રચાય, કારણ કે બંધમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યો એટલે ત્યાં હોલ રચાશે, તો ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થશે. અને આ જંકશન વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એને કારણે ઇલેક્ટ્રોન્સ એન વિભાગ તરફ ગતિ કરશે એટલે ત્યાંથી આમ જશે, અને જે હોલ્સ છે એ પી વિભાગ તરફ ગતિ કરશે જેને કારણે પ્રવાહ મળશે, જે આપણે માઇક્રો એમિટર દ્વારા નોંધી શકીએ. તો આનો અર્થ એવો થયો કે અહીંયા આગળથી આપણે જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ,
તમે હવે જાણો છો જેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ હોય એટલા એની અંદર ફોટોન્સ વધારે હોય. જેટલા વધારે ફોટોન હું અહીંયાથી આપાત કરું તો એટલા વધારે ઇલેક્ટ્રોન જે છે એમને ઉર્જા મળી શકે, તો વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન જે છે એ બંધમાંથી છૂટા પડશે, અને જેટલા ઇલેક્ટ્રોન વધારે છૂટા પડશે એટલો તમને અહીંયા પ્રવાહ જે છે એ પ્રવાહ પણ વધારે મળશે. ફોટો પ્રવાહ શબ્દ પણ હું બોલી શકું, તો પ્રવાહ જે છે આપણને વધારે મળે. આનો સીધો મતલબ એમ થયો કે જેટલી તમે તીવ્રતા વધારે રાખશો એટલો તમને પ્રવાહ વધુ મળશે. એટલે જો આપણે અહીંયા આગળ આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરીએ, અહીંયા વી વોલ્ટમાં લઈશું અને પ્રવાહ છે એ માઇક્રો એમીટરમાં રિવર્સ બાયસમાં જોડાણ છે માટે આપણે એને આચરણમાં દર્શાવીએ, તો સપોઝ હું એમ કહું કે આઈ વન તીવ્રતાવાળા પ્રકાશ માટે જો આ રીતે પ્રવાહ વોલ્ટેજ સાથે બદલાતો હોય તો તીવ્રતા હું આઈ ટુ વધારું તો મને ગ્રાફ એનો આ રીતે મળી શકે. આઈ થ્રી અને આઈ ફોર એ તીવ્રતાઓ માટે હું ગ્રાફ દોરું તો આ વસ્તુ એવું બતાવે છે કે જ્યાં તીવ્રતા આઈ ફોર ઇઝ ગ્રેટર દેન આઈ થ્રી ઇઝ ગ્રેટર દેન આઈ ટુ ઇઝ ગ્રેટર દેન આઈ વન છે. મતલબ જેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ છે એટલો તમને રિવર્સ બાયસમાં પ્રવાહ પણ વધારે મળશે. તો આ રીતે આપણે સમજી શક્યા કે ફોટોડાયોડે શું કાર્ય કર્યું, કે તમે કઈ ઉર્જા આપી હતી, પ્રકાશ ઉર્જા, જેનું વિદ્યુત ઉર્જામાં એ રૂપાંતરણ કરે છે. ઓકે, તો આ જે વાત હતી એ આપણા ફોટોડાયોડ વિશે હતી. ફોટોડાયોડ જે છે એને એ શું કરે છે, પ્રકાશની પરખ કરે, એને ઓળખે હેને, અને એનું વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે, એટલે એને ફોટો ડિટેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આ વાત કરી આપણે ફોટોડાયોડ વિશે. આવી બીજી એક રચના છે આપણી પાસે અને એ છે એલઈડી. તો હવે હું તમને એલઈડી વિશે પણ વાત કરું. ઓકે, તો જુઓ હવે આપણે સમજીશું એલઈડી. એલઈડીનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. એટલે જુઓ, એવો ડાયોડ જે લાઇટનું એમિશન એટલે ઉત્સર્જન કરે છે. તો એલઈડી જે છે એ એલઈડીની રચનામાં હોય શું, હું તમને કહું કે એલઈડી જે છે એની અંદર આપણી પાસે જે ડાયોડ નોર્મલી આપણે જે લઈએ છીએ પીએન ડાયોડ, એની અંદર ડોપિંગ વધારે કરવામાં આવે છે. ડોપિંગ વધારે છે એટલે અશુદ્ધિનું પ્રમાણ વધારે હશે. એનો અર્થ એવો થયો કે એન વિભાગમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા વધારે હશે તો પી વિભાગમાં હોલ્સ પણ વધારે હશે, આવી સ્થિતિ હશે. ઓકે, અને હંમેશા યાદ રાખજો કે આ જે આપણો ડાયોડ છે એ ડાયોડને હંમેશા આપણે શું કામ કરીએ છીએ, ફોરવર્ડ બાયસમાં જોડીએ છીએ. એટલે એનો અર્થ એવો થયો કે પી સાથે પોઝિટિવ જોડશો તો એન સાથે નેગેટિવ. હવે અહીંયા આ ફોરવર્ડ બાયસને કારણે શું થશે અહીંયા આગળ, કે અહીંયા આગળ જે છે એન વિભાગમાંથી ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જશે, બરાબર. અહીંયા એન વિભાગ પાસે ઇલેક્ટ્રોન્સ વધારે છે એ પી વિભાગમાં જશે, તો હોલ્સ છે એ પીથી એન તરફ જશે, એનું ડિફ્યુઝન થશે એમ આપણે કહી શકીએ. કારણ કે તમે વિચારી શકો છો આ બાજુ કેવો છેડો છે, પોઝિટિવ છેડો છે, એટલે ઇલેક્ટ્રોને આમ જવાનું થયું, બરાબર, ધન તરફ એ આકર્ષાય એટલે ઇલેક્ટ્રોન એનથી પી જશે, તો હોલ્સ છે એ પીથી એન જશે એમ કહેવાય. તો જ્યારે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો એના હોલ સાથે સંયોજાશે, તો અહીંયા આગળ આવી પુનઃસંયોજનની પ્રક્રિયા થશે કે ઇલેક્ટ્રોન છે એ હોલ સાથે સંયોજાય, તો ઇલેક્ટ્રોન જે છે અહીંયા આગળ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ હતા એને હોલની અંદર જાય, તો એનો અર્થ એવો થાય કે એની પાસે જે વધારાની ઉર્જા હોય એ ઉર્જાનું એ શું કરે, ઉત્સર્જન. એટલે કે અહીંયા આગળ આપણો આ જે ડાયોડ છે એની અંદરથી એ જે ઉર્જા છે એ ફોટોન સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થશે. એટલે આને આપણે અહીંયા એવું બોલી શકીએ કે આપણે અહીંયા આગળ ફોરવર્ડ બાયસ કર્યું અને ફોરવર્ડ બાયસ દ્વારા કઈ ઉર્જા આપી હતી, વિદ્યુત ઉર્જા. તો એ વિદ્યુત ઉર્જા અહીંયા શેમાં ફેરવાઈ કહેવાય, પ્રકાશ ઉર્જામાં. એટલે કે અહીંયા એલઈડી શું કાર્ય કરે છે, તો તમે હવે કહી શકશો કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. હું ફરીથી સમજાવું મેં શું કીધું, આપણી પાસે જે પીએન ડાયોડ હતો એની અંદર ડોપિંગ વધારે કર્યું, તો એ જે ડાયોડ છે એની અંદર એન વિભાગ પાસે ઇલેક્ટ્રોન્સ વધારે છે તો પી વિભાગ પાસે હોલ્સ વધારે છે. હવે જ્યારે આપણે એની સાથે બેટરી જોડીએ છીએ, કયું જોડાણ કરશું, હંમેશા એને ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ કરવાને લીધે થયું શું, ઇલેક્ટ્રોન્સ ક્યાં ગયા, એનથી પી, તો હોલ્સ ક્યાં જશે, પીથી એન. એટલે કે ઇલેક્ટ્રોન એનથી પી જાય તો હોલની અંદર એનું પુનઃસંયોજન થયું કહેવાય. તો એને કારણે એ પોતાની પાસે જે વધારાની ઉર્જા છે એનું એ ઉત્સર્જન કરી નાખશે. એ ઉત્સર્જન કયા સ્વરૂપે કરશે, ફોટોન સ્વરૂપે. એટલે કે અહીંયા આગળથી જે છે એ ફોટોન્સનું શું થાય છે, ઉત્સર્જન. તો તમને આના દ્વારા કઈ ઉર્જા મળી છે, તો પ્રકાશ ઉર્જા. એટલે કે એણે શું કાર્ય કર્યું, તમે આપી વિદ્યુત ઉર્જા અને એના દ્વારા તમે કઈ ઉર્જા મેળવી શક્યા છો, પ્રકાશ ઉર્જા. તો આ રીતે એલઈડી છે એનો સિદ્ધાંત તમે કહી શકો.
હવે એક વસ્તુ વિચારી શકો છો તમે કે અહીંયા આગળ તમે જો એવું થાય કે તમને પ્રકાશ ઉર્જા તો મળે છે પણ જો બહુ ઓછો પ્રકાશ હોય તો આપણે એનો ઉપયોગ ક્યાંય પણ કરી શકીએ નહીં. એટલે પૂરતી ઉર્જાવાળો, પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ જોઈતો હોય તો એના માટે એમ કહે છે કે તમારે અહીંયા આગળ જે તમે સેમિકન્ડક્ટર જે અર્ધવાહક પસંદ કરશો એની અંદર જે બેન્ડ ગેપ છે, એનર્જી ગેપ, એ ઓછામાં ઓછી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. એટલી એનર્જી ગેપ હોય તો જ મળતો જે પ્રકાશ છે એ તમને દ્રશ્ય પ્રકાશ મળી શકે, તો જ આપણે એને પારખી શકવાના છે, જોઈ શકવાના છે, તો આપણે એનો ઉપયોગ કરી શકીશું. એટલે હંમેશા યાદ રાખવાનું કે એલઈડી બનાવવા માટે આપણે જેનો પણ ઉપયોગ કરીએ છીએ એ કેવી રચના હોવી જોઈએ કે જેના અંદર બેન્ડ ગેપ, એનર્જી ગેપ ઓછામાં ઓછો 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આપણને બજારની અંદર લાલ, લીલી, પીળી ઘણા બધા રંગની એલઈડી મળતી હોય છે, હે ને? તો એ જે એલઈડી હોય છે એ બનાવવા માટે ખાસ કરીને ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ સંયોજનનો ઉપયોગ થતો હોય છે. શેનો ઉપયોગ થતો હોય છે? ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, બરાબર. તો આ સંયોજન જે છે એની અંદર આયનું પ્રમાણ છે આ એક્સ અને 1-x, તો એનો ઉપયોગ હંમેશા થતો હોય છે. બજારની અંદર આપણને જે લાલ રંગની એલઈડી મળે છે તો લાલ રંગની એલઈડી છે એની અંદર ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, જે આર્સેનાઇડ 0.6 થશે તો ફોસ્ફાઇડ 0.4 હોય છે. તો આના દ્વારા તમે લાલ રંગની એલઈડી બનાવી શકો છો આ સંયોજન દ્વારા. અને ગેલિયમ આર્સેનાઇડ હોય તો એની મદદથી આપણે ઇન્ફ્રારેડ એલઈડી પણ બનાવતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે અલગ અલગ રંગની જે છે કેવી બેન્ડ ગેપ એનર્જી છે એના પરથી તમે અલગ અલગ રંગની એલઈડી બનાવી શકો છો. અને એ એલઈડીનો આપણને ખબર છે બધે સજાવટમાં, પછી રિમોટ કંટ્રોલની અંદર, પછી જે બર્ગલર એલાર્મમાં આવે છે એની અંદર, એ બધાની અંદર આવી એલઈડીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એલઈડી વિશે સમજી શકીએ. તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે મેં શું કીધું એલઈડી વિશે. એ હજી પણ આવી જે એલઈડી જે છે એ આપણને વધારે એમ કહેવાય કે ઉપયોગી છે, એનું કારણ છે કે ખરેખર એ પ્રમાણમાં ઘણી સસ્તી છે, બરાબર. એલઈડી પ્રમાણમાં કેવી છે? સસ્તી. અને એ બહુ ઓછો પાવર વાપરે છે, બહુ ઓછા પાવર દ્વારા તમને જે છે એ આવી જે પ્રકાશ ઉર્જા છે એ આપી શકે છે. એટલે કિંમતમાં સસ્તી પણ આપણને પડતી હોય છે, એક રંગી છે, મોનોક્રોમેટિક છે, એટલે એની અંદર ચોક્કસ તમને જરૂરી હોય એવા રંગના પ્રકાશવાળી પણ એલઈડી આપણે બજારની અંદરથી ખરીદી શકીએ છીએ, બરાબર. તો આવી રીતે જે છે એ એલઈડી બહુ જ કાર્યક્ષમ છે. કાર્યક્ષમ છે એટલે એનું આયુષ્ય પણ લાંબુ છે, લાંબા સમય સુધી એ ચાલતી હોય છે, જલ્દી બગડી જતી નથી, બરાબર. અને એને ઓન ઓફ થવામાં બહુ ઓછો ટાઈમ લાગે. તમે જેવી એલઈડી ઓન કરો છો તરત જ એ ઓન થઈ જાય છે. સપોઝ ટ્યુબલાઇટ સાથે એની કમ્પેરિઝન કરો તો તમને ખ્યાલ આવે. એટલે એની કાર્યક્ષમતા પણ કેવી છે? વધારે. તો આવી રીતે આપણે એલઈડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા તમારે ધ્યાનમાં રાખવી હોય તો રાખી શકો છો આ રીતે કે આપણો નોર્મલ ડાયોડ છે એની અંદરથી પ્રકાશનું ઉત્સર્જન થાય છે, તો એની સંજ્ઞા તમે આવી બતાવી શકો. અને ફોટો ડાયોડમાં શું કર્યું? તો તમે આના પર પ્રકાશ આપાત કર્યો તો આની ઉપર પ્રકાશ આપાત થતો બતાવી શકો. તો આ રીતે તમે બંનેની જે સંજ્ઞા છે એ સંજ્ઞા પણ ધ્યાનમાં રાખી શકો. એટલે ક્યાંક એ સંજ્ઞા આપેલી હોય તો તમે એને જલ્દીથી ઓળખી શકશો. તો આ બધી મેં વાત કરી તમને એલઈડી વિશે, બરાબર. પછી હવે બીજી એક વાત કરવી છે મારે તમને, એ છે સોલર સેલ. જુઓ, સોલર સેલ શબ્દ બોલું છું તો એની અંદરથી જ એક શબ્દ આવે છે સેલ. સેલ એટલે કોષ. તો સોલર એટલે સૂર્ય ઉર્જા દ્વારા આપણે એક સેલ જેવી રચના કરવી છે, કોષ જેવી રચના કરવી છે. તો આવો સોલર સેલ બનાવવા માટે શું કરીએ છીએ આપણે? તો તમે એવું કરી શકો કે અહીંયા આગળ હું અહીંયા ડાયોડનો જ ઉપયોગ કરીશ. આપણે શેનો ઉપયોગ કરવાના છે? ડાયોડનો જ ઉપયોગ કરી અને એની મદદથી સેલ બનાવવાના છીએ. પહેલું તો હું તમને બીજું એક વસ્તુ ક્લિયર કરાવી દઉં કે જુઓ, આપણે એવું ભણ્યા ફોટો ડાયોડ હોય એને હંમેશા રિવર્સ બાયસમાં જોડવાનો, એલઈડી છે એને હંમેશા ફોરવર્ડ બાયસમાં જોડાય, પણ સોલર સેલ, સેલ એટલે પોતે જ એક સેલ છે, પોતે જ એક બેટરી છે, એને કોઈપણ પ્રકારના બાયસની જરૂર નથી. એટલે એને કોઈપણ પ્રકારની બેટરી આપણે જોડવાની જરૂર પડતી નથી. તો સોલર સેલની રચના છે શું, કેવી રીતે છે એ આપણે સમજતા જઈએ. તો એના માટે હું પહેલાં તો જે છે એ તમને અહીંયા આગળ આકૃતિ બતાવું છું. જુઓ, આપણે એક કામ કરી શકીએ કે તમારી પાસે અહીંયા આગળ એક પી પ્રકારનો અર્ધવાહક છે.
थोड़ी हूँ रफ आकृति एवी रीते दोरू छूँ तमे समझी लेजो कि पी प्रकारनो अर्धवाहक होय एनी उपर आपणे एन प्रकारना अर्धवाहकनुं पातळुं स्तर मूकीए छे एटले एक्चुअली तमे एवुं विचारी शको कि पी विस्तार जे होय 300 माइक्रोमीटर जाडाईनो होय तो एन जे छे ए लगभग 0.3 माइक्रोमीटरनो होय एटले खूब ज पातळुं एनुं स्तर राखवामां आवे छे બીજું ધાતુની પટ્ટી જે હોય એ તમે પી વિભાગ સાથે જોડી શકો અને એન વિભાગ સાથે પણ એવી રીતે ધાતુની પટ્ટી જોડવામાં આવે છે પણ એની ઉપર એટલે અહીંયા આગળ જે છે આ કેથોડ તરીકે વર્તે અને આ એનોડ તરીકે વર્તે બંને જે આ છેડા હોય ને ઇલેક્ટ્રોડ્સ એ આ શું બની જશે તો કેથોડ અને આ જે બનશે એ બનશે એનોડ બરાબર તો જે એનોડ પસંદ કરવામાં આવે ને એ આંગળીવાળો એનોડ હોય તમે ટેક્સ્ટબુકની અંદર જોશો ને તો આકૃતિમાં આવું બતાવ્યું હશે કે એની ઉપર છે ને આવી રીતનો એનોડ મૂકેલો હશે એટલે આમ બરાબર એવું એટલા માટે છે કે જ્યારે તમે અહીંથી પ્રકાશ આપાત કરો છો ત્યારે એ પ્રકાશ જે છે એ સહેલાઈથી આ બંનેની વચ્ચે અહીંયા જે જંકશન હોય ને એ જંકશન પર સહેલાઈથી પ્રકાશ દાખલ થઈ શકે એ માટે આવી રચના કરેલી છે એટલે હું ફરીથી બોલું આપણે પીએન જંકશન ડાયોડ જ લીધો છે પણ પી વિસ્તાર જે છે એના કરતાં એન વિસ્તાર કેવો છે ખૂબ જ એ કેવો લીધો છે આપણે એનું પાતળું સ્તર લીધેલું છે બંનેની વચ્ચે જંકશન બનશે બરાબર જેને આપણે પીએન જંકશન ડાયોડની અંદર જે રચના ભણ્યા હતા એવી જ વસ્તુ થઈ બીજું અહીંયા જે છે એ આપણે ઇલેક્ટ્રોડ્સ ગોઠવ્યા છે એટલે ધાતુની પટ્ટી તમે ગોઠવી શકો છો એક પી વિભાગ સાથે ગોઠવી છે એવી રીતે એન વિભાગ સાથે પણ એન વિભાગ સાથે અહીંયા આગળ જે જોડાણ કર્યું છે એ કેવું છે આવો આંગળીવાળો એનોડ કહી શકાય એવો છે આંગળીઓ જેમ ગોઠવી હોય એ પ્રકારનો એટલા માટે કે જેથી પ્રકાશ અંદર જે છે એ દાખલ થઈ શકે હવે થશે શું કે જ્યારે અહીંયા આગળથી પ્રકાશ આપાત કરીશું ત્યારે અહીંયા આગળ શું થવાનું છે એ પ્રકાશનું શોષણ કરી અને ફરી પાછી શરત તો એ જ કે આપાત પ્રકાશની ઊર્જા છે એ એનર્જી ગેપ કરતાં એટલે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન કરી શકે એટલી તો ઓછામાં ઓછી હોવી જોઈએ તો એ જે પ્રકાશ આપાત થશે એ પ્રકાશનું શોષણ થશે અને એના દ્વારા ઇલેક્ટ્રોન અને હોલ જે છે એના જોડકા છૂટા પડશે તો ઇલેક્ટ્રોન્સ છે એ બધા એન વિભાગ તરફ જમા થાય અને હોલ્સ પી વિભાગ તરફ જમા થાય તો એનો અર્થ એવો થાય કે અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થવાથી આ બાજુ તમને ઋણ સ્થિતિમાન મળે અને અહીંયા હોલ્સ ભેગા થવાથી આ બાજુ ધન સ્થિતિમાન મળે એ છેડા તરફ ગોઠવાતા જાય અહીંયા ધાતુની પટ્ટીઓ આપણે ગોઠવી છે એ રીતે તો એને કારણે એવું કહી શકાય કે અહીંયા આગળ આ છેડો ઋણ તરીકે અને આ છેડો ધન તરીકે વર્તે તો બે છેડા વચ્ચે તમને શું મળ્યું પોટેન્શિયલ ડિફરન્સ ઈએમએફ મળ્યું એમ આપણે કહી શકીએ ઈએમએફ પ્રેરિત થયું પહેલેથી હતો નહીં ડિફરન્સ પણ એ ડિફરન્સ ઉત્પન્ન થયો હે ને તો અહીંયા આગળ એ ઈએમએફ અહીંયા આગળ પ્રેરિત થાય છે એમ કહેવાય અને એને કારણે તમે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધો તો લગભગ જે છે એ 0.5 થી 0.6 વોલ્ટ જેટલો સ્થિતિમાનનો તફાવત તમને અહીંયા આગળ મળતો હોય છે હવે તમારી પાસે જો આવો સેલ તૈયાર એટલે અહીંયા આગળ થયું શું આ એક પ્લસ માઇનસ બની ગયા એટલે એક સેલ તરીકે કોષ તરીકે વર્તે છે એમ કહેવાય હું ફરીથી સમજાવું શું કર્યું પી વિભાગ હતો એની ઉપર એન વિભાગનું પાતળું સ્તર છે બંને છેડે શું જોડી દીધા છે આપણે ઇલેક્ટ્રોડ્સ બરાબર પ્રકાશ દાખલ કર્યો એટલે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થયા ઇલેક્ટ્રોન્સ એન વિભાગ તરફ જમા થયા તો હોલ્સ પી વિભાગ તરફ એટલે બે છેડા વચ્ચે શું ઉત્પન્ન થયો સ્થિતિમાનનો તફાવત એટલે કે ઈએમએફ પ્રેરિત થાય છે હવે જો તમે એવું કરો કે હવે આવી રીતે ઈએમએફ પ્રેરિત થયું છે એવો તમારી પાસે આ કોષ છે એટલે અહીંયા આગળ આવું છે ને અહીંયા ડેપ્લેશન સ્તર છે આ પી વિભાગ એન વિભાગ તમે અહીંયા આગળ પ્રકાશ આપાત કર્યો છે હવે હું આની સાથે એક અવરોધ જોડી દઉં તો બાહ્ય અવરોધ લોડ અવરોધ તો બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય તો એનો અર્થ એવો થાય કે આ છેડે ધન સ્થિતિમાન ને અહીંયા ઋણ સ્થિતિમાન હોય તો અહીંથી પ્રવાહ પસાર થશે તો એ પ્રવાહ પસાર થશે એ જેને આપણે ફોટો પ્રવાહ તરીકે ઓળખી શકીએ હે ને તો અહીંયા આગળ જે છે એ આપણે થયું શું તો અહીંયા આગળ આ જે એક બેટરી જેવી રચનાથી સોલર સેલ બન્યો કે તમે પ્રકાશ ઉર્જા આપી અને એના દ્વારા તમે જે છે એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે એ ઉર્જા જે છે એનો સંગ્રહ કરી શકો છો ખાસ કરીને આવો જે સોલર સેલ છે એનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે કેલ્ક્યુલેટર છે તો કેલ્ક્યુલેટરની અંદર પણ તમે એનો ઉપયોગ કરો છો અચ્છા હું તમને એક વસ્તુ કહી દઉં કે સોલર સેલ જે આપણે લેતા હોઈએ છીએ જે બનાવતા હોઈએ છીએ એની અંદર એવું જરૂરી નથી કે સૂર્યપ્રકાશ હોય તો જ એ સેલ ચાલી શકે
ઘણી વખતે તમે જોયું હશે કે આપણી પાસે કેલ્ક્યુલેટર હોય, એવી ઘડિયાળ હોય, તો આપણે માત્ર આપણા ઘરમાં ટ્યુબલાઇટ હોય તો એના પ્રકાશથી પણ એને ચલાવી શકીએ છીએ. એનું સિમ્પલ રીઝન છે કે શરત માત્ર કેટલી પાલન થવી જોઈએ કે આપાત ઉર્જા એનર્જી ગેપ કરતાં વધારે હોવી જોઈએ. જે વસ્તુ શક્ય બને તો ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થાય અને પરિણામે આપણને આ રીતે પ્રવાહ મળી શકે છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને આ જે સોલર સેલ છે એનો ઉપયોગ જે છે એ સેટેલાઇટ્સની અંદર થતો હોય છે. તમને ખ્યાલ હશે, તમે સેટેલાઇટમાં આમ પાંખિયા જેવી રચનાઓ જોઈ હશે જેની અંદર શું થતું હોય કે સૂર્ય ઉર્જા જે મળે આખી સોલર પેનલ બનાવવામાં આવે. કારણ કે એક જ સેલ લો ને તો એ ખાલી બહુ ઓછા વોલ્ટેજ આપે છે, 0.5 થી 0.6 વોલ્ટ. તો પણ આપણે એવા કોષોના શ્રેણી અને સમાંતર જોડાણો કરી અને એના દ્વારા આપણને જરૂરી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. એટલે જે સોલર પેનલ બનાવવામાં આવે એનો ઉપયોગ સેટેલાઇટની અંદર કરવામાં આવે. એટલે દિવસ દરમિયાન જે સેટેલાઇટ હોય એ સેટેલાઇટ સૂર્ય ઉર્જા મેળવે અને એ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી એનો સંગ્રહ કરે અને જરૂર હોય એ પ્રમાણે એ ઉર્જાનો આગળ ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે સોલર સેલ બનાવવો હોય તો એના માટે આપણે અલગ અલગ દ્રવ્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સિલિકોન ને એ સિવાય ઘણી બધી રચનાઓ છે જેમના ખાસ કરીને જેની બેન્ડ ગેપ ઉર્જા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે એટલી હોય, તો આપણે એવી જે હોય એવા દ્રવ્યોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પણ હંમેશા ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે હંમેશા એવા દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ જે પ્રમાણમાં સસ્તા હોય, હે ને, જે આપણને ઇઝીલી અવેલેબલ હોય, સહેલાઈથી મળી શકે એવા હોય. જો એવું થાય, આપણે સોલર સેલ બનાવ્યો જ કેમ કેમ, કારણ કે સૂર્ય ઉર્જા આપણને ફ્રીમાં મળે છે, મફતમાં મળે છે અને એનો જ આપણે ઉપયોગ કરવો છે, માટે આપણે સોલર સેલ બનાવ્યો છે, હે ને. જો આપણી પાસે જે સોલર સેલ બનાવવા માટે જે રચનાઓ જે લઈએ છે એ જ બહુ મોંઘી હોય, જે દ્રવ્યો લઈએ એ જ બહુ મોંઘા હોય, તો ગાંઠ કરતાં ઘડામણ વધી જાય એવું બોલાય. એટલા માટે આપણે હંમેશા કેવા દ્રવ્યો પસંદ કરવા જોઈએ કે જેની પ્રકાશ શોષવાની ક્ષમતા પણ વધારે હોય, જેથી એ સહેલાઈથી આપણને વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતરણ કરીને આપી શકે. સહેલાઈથી દ્રવ્યો આપણને ઉપલબ્ધ હોવા જોઈએ અને બેન્ડ ગેપ ઉર્જા જે છે એ કેટલી હોવી જોઈએ, લગભગ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ. તો એવા દ્રવ્યોનો આપણે સોલર સેલ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો આ વાત હતી એ સોલર સેલ વિશે. એની સંજ્ઞા બનાવવી હોય તો આવું વિચારી શકાય, તમે એક સેલ છે એટલે આવું વિચારશો, કોષ જેવી રચના અને આની ઉપર આપણે પ્રકાશ શું કર્યો છે, આપાત કર્યો છે. તો આ રીતે તમે જે છે એના માટે વિચારી શકો છો. હવે હું એનો એક ગ્રાફ પણ રફલી થોડોક બતાવું, એ સમજો થોડોક. જુઓ, સોલર સેલ હોય તો એ સોલર સેલની અંદર આ જે સેલ છે એના માટે હું વી વિરુદ્ધ આઈનો આલેખ દોરું તો એ આલેખ આપણે આ ચોથા ચરણમાં દર્શાવીએ છીએ. એ ચોથા ચરણમાં દર્શાવવાનો મતલબ એ છે, કારણ એ છે કે અહીંયા આગળ જે છે એ સોલર સેલ જે છે એને તમે બહારથી પ્રવાહ નથી આપતા, એ પોતે જે છે આ લોડ અવરોધને પ્રવાહ પૂરો પાડે છે. એટલા માટે આપણે નોર્મલી વી અને આઈના ગ્રાફ દોરીએ છીએ એ રીતે આ પહેલાં કે ત્રીજા ચરણમાં એ ગ્રાફ દોરતા નથી. હંમેશા એનો ગ્રાફ કયા ચરણમાં દોરીએ છીએ, ચોથા ચરણમાં. અને એ જે ગ્રાફ છે એ ગ્રાફ તમને આ રીતે મળે. જુઓ, આનો અર્થ શું છે, આ જે વોલ્ટેજ છે ને એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય છે અને આ જે પ્રવાહ છે એને શોર્ટ સર્કિટ પ્રવાહ કહેવાય છે. જો એનું કારણ સમજાવું છું, સમજો. જો હું અહીંયા એમ કહું કે ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું, એટલે તમે કશું જ નથી જોડ્યું, ખાલી તમારી પાસે સેલ છે, સેલ એટલે બેટરી, હે ને. તો એનો અર્થ એવો થયો કે એ વખતે ખાલી તમે સોલર સેલ આમ પકડો તો એનો અર્થ એવો થાય કે એમાંથી ત્યારે કોઈ પ્રવાહ વહેતો નથી. પ્રવાહ નથી વહેતો ત્યારે એના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવા હોય, મેક્સિમમ. એટલે અહીંયા ગ્રાફમાં એવું બતાવે છે, જેને આપણે એની ઓપન સર્કિટ કન્ડિશન કહી શકીએ કે જ્યારે એમાંથી પ્રવાહ નથી વહેતો ત્યારે. તો જુઓ, ઓપન સર્કિટ કન્ડિશન છે ત્યારે વોલ્ટેજ મેક્સિમમ છે અને પ્રવાહ કેવો છે, ઝીરો. ઓકે, હવે બીજું જે મેં લખ્યું છે એ છે શોર્ટ સર્કિટ કન્ડિશન. શોર્ટ સર્કિટ કન્ડિશનનો અર્થ એવો થાય કે તમારી પાસે આવું સોલર સેલ છે અને એને ખાલી તમે આમ તાર જોડી દો, તો એ સ્થિતિમાં આ જે કન્ડિશન થાય ને, સામાન્ય ખાલી આપણે તાર જોડી દઈએ ને તો એને શોર્ટ સર્કિટ કન્ડિશન કહેવાય, પ્લસ ને માઇનસ છેડા જોડી દીધા આવું બોલાય. તો એવી સ્થિતિની અંદર વોલ્ટેજ ઝીરો અને પ્રવાહ જે છે એ મેક્સિમમ હોય. એનું કારણ છે, જુઓ આપણી પાસે આવું સૂત્ર છે V = IR,
તો આર જે અવરોધ છે એ અવરોધ કેવો છે, આ તારનો અવરોધ કેવો હોય, સાવ અવગણ્ય, સાવ અવગણ્ય હોય. એનો મતલબ આઈ બરાબર હું વી અપોન આર કરું તો આર બહુ નાનો છે તો આઈ કેવું મળશે મને, મેક્સિમમ મળશે હે ને. એટલે બે છેડા વચ્ચે જો આઈ જે છે એ આઈ મેક્સિમમ થઈ જશે તો વી કેવો હશે, મિનિમમ હે ને. એટલે અહીંયા આગળ જે છે મિનિમમ એટલે ઝીરો, આવી જે કન્ડિશન છે એને આપણે શોર્ટ સર્કિટ કન્ડિશન તરીકે ઓળખી શકીએ. તો આ રીતે જે છે એ સોલર સેલ માટે આપણે એનો જે ગ્રાફ છે એ ગ્રાફ દર્શાવી શકીએ. તમને આટલી વસ્તુ જે સમજાવી છે એ ખ્યાલ આવી ગયો હશે. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર બે ઉદાહરણ આપ્યા છે, થોડીક એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. જુઓ પહેલું ઉદાહરણ જે છે એ છે 14.6 કે રિવર્સ બાયસનો પ્રવાહ છે જે માઇક્રો એમ્પિયર, એની સરખામણીમાં ફોરવર્ડ બાયસ પ્રવાહ વધુ હોય છે તો શા માટે ફોટોડાયોડનો ઉપયોગ આપણે રિવર્સ બાયસમાં કરીએ છીએ. એમ કે છે કે ફોરવર્ડની અંદર તો પ્રવાહ વધારે હોય રિવર્સ કરતાં, છતાં આપણે ફોટોડાયોડ જે વાપર્યો છે તો એની અંદર એને હંમેશા આપણે કેમ રિવર્સ બાયસમાં જોડીએ છીએ. તો સિમ્પલ હું વાત કરું તમને કે દાખલા તરીકે આપણે એન પ્રકારનો અર્ધવાહક લઈએ તો એન પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય છે, ઇલેક્ટ્રોન્સ હોય છે. એન પ્રકારનો અર્ધવાહક હોય તો મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન્સ હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય, હોલ્સ હોય. ઓકે, તો જો એમની સંખ્યા ઘનતા દાખલા તરીકે આપણી પાસે આવી રીતે ખાલી ડાયોડ છે બરાબર અને એને આપણે કંઈ પણ કશું પ્રકાશ કે કશું આપાત નથી કર્યું તો એ સમયે ધારો કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન છે અને હોલ્સની સંખ્યા ઘનતા છે એ પી છે, આવા મેં નામ આપ્યા. હવે જો હું એવું કરું કે અહીંથી પ્રકાશ આપાત કરું છું, પ્રકાશ આપાત કરીએ ત્યારે થયું શું કે ઇલેક્ટ્રોન હોલ જોડકા ઉત્પન્ન થયા હે ને. તો ઇલેક્ટ્રોન હોલ જોડકા જે ઉત્પન્ન થાય છે તો ધારો કે ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થયા છે એની સંખ્યા ઘનતા ઉત્પન્ન થયેલા જોડ્યા પછી એની સંખ્યા ઘનતા એન હોય તો ટોટલ શું થઈ ગયું, એન પ્લસ ડેલ્ટા એન થયું. અને હોલ્સની સંખ્યા ઘનતા ડેલ્ટા પી હોય તો પી પ્લસ ડેલ્ટા પી થઈ ગઈ નવી, આવી કિંમત મળી. તો હવે તમે વિચારો કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો આંશિક ફેરફાર, એટલે હું ડેલ્ટા એન અપોન એનની વાત કરું અને હોલ્સની સંખ્યામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી અપોન પીની વાત કરું, તો તમે વિચારી શકો છો કે એન પ્રકારનો મેં અર્ધવાહક લીધો હોય તો ઓલરેડી એન મોટા છે કોના કરતાં, પી કરતાં. તો એન ઇઝ વેરી ગ્રેટર દેન પી છે જ, તો છેદ મોટો હોય તો આ ફેરફાર કેવો થાય, નાનો મળે. ફેરફાર મને કેવું મળે, નાનો મળે. એટલે કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં થતો ફેરફાર છે એ બહુ નોંધપાત્ર નથી, આ આંશિક ફેરફાર છે એમાં બહુ મોટો ફેર પડતો નથી, કોની કમ્પેરમાં, અહીંયા આગળ જે હોલ્સ છે એની સંખ્યાની કમ્પેરમાં. એટલા માટે એને હંમેશા આપણે રિવર્સ બાયસમાં જોડીએ છીએ. રિવર્સ બાયસની અંદર તમે જાણો છો કે વિદ્યુત વહન કોને લીધે થાય, તો માઇનોરિટી ચાર્જ કેરિયર્સને લીધે, માટે આપણે આને એ રીતે જોડીએ છીએ. આપણી ટેક્સ્ટબુકની અંદર જે લખ્યું છે એ પણ હું તમને એકવાર વાંચીને કહી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. જુઓ શું કહે છે, એન પ્રકારના અર્ધવાહકનો કિસ્સો ધ્યાનમાં લો. દેખીતું છે કે મેજોરિટી વિદ્યુતભાર ઘનતા એન અને માઇનોરિટી હોલ ઘનતા પી કરતાં નોંધપાત્ર વધુ છે. મેં કીધું ને એન ઇઝ વેરી ગ્રેટર દેન પી છે. પછી કહે છે પ્રકાશ આપાત કરવાથી ધારો કે વધારાના ઉત્પન્ન થયેલા જે છે એ ઇલેક્ટ્રોન ડેલ્ટા એન અને હોલ ડેલ્ટા પી છે, તો એન ડેશ અને પી ડેશ આટલા થશે. હવે પછી કહે છે અહીં એન ડેશ અને પી ડેશ એ કોઈ એક આપાત પ્રકાશની તીવ્રતા માટે ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ઘનતા છે. ઓકે, એટલે પ્રકાશ આપાત કર્યા પછીની, તથા એન અને પી પ્રકાશની ગેરહાજરીમાં, જ્યારે પ્રકાશ નહોતો આપાત કર્યો ત્યારે એ કેટલા હતા, એન ઇલેક્ટ્રોન્સ હતા અને પી હોલ્સ હતા, એ સંખ્યા ઘનતા છે. હવે કહે છે કે એન ઇઝ વેરી ગ્રેટર દેન પી છે, આથી બહુમતી વાહકોનો આંશિક ફેરફાર એટલે ડેલ્ટા એન અપોન એન એ માઇનોરિટી વાહકોના ફેરફારની સરખામણીમાં ઘણો ઓછો છે. કેમ, એન મોટો છે, છેદ મોટો એટલે આ જવાબ નાનો થાય માટે. પછી કહે છે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ફોટો અસરના કારણે રિવર્સ બાયસ દરમિયાન
માઇનોરિટી વાહકોનું પ્રભુત્વ ધરાવતો રિવર્સ બાયસ પ્રવાહનો આંશિક ફેરફાર ફોરવર્ડ પ્રવાહના આંશિક ફેરફારની સરખામણીમાં સરળતાથી માપી શકાય છે. તમને યાદ છે રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયરમાં પ્રવાહ આપણે નોંધતા હતા, હે ને? એ રીતે આથી પ્રકાશની તીવ્રતા માપવા ફોટોડાયોડને મોટે ભાગે રિવર્સ બાયસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જુઓ તો રિવર્સ બાયસમાં આપણે જોડ્યો હોય તો નાના મૂલ્યનો પ્રવાહ હોય માઇક્રો એમ્પિયરમાં, છતાં પણ આપણે એને માપી લેતા હતા માટે. ઓકે, હવે ઉદાહરણ 14.7 એમાં કહે છે, સોલર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ પસંદ કરવામાં આવે છે? જો એકચ્યુઅલી આ જે બધી વાત છે ને, એ બધી વાત બેન્ડ ગેપ એનર્જી પર જ ડિપેન્ડ કરે છે. તો એનો પણ આપણને અહીં આગળ જે ગ્રાફ છે, એ ગ્રાફ આપણને અહીં આગળ આ રીતે મળે છે. જુઓ અહીં આગળ જે છે એ વિકિરણની શું છે, તીવ્રતા છે, અને અહીં આગળ જે છે એ એચ ન્યૂ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર છે, જેની આ મેક્સિમમ કિંમત જે છે, આ મેક્સિમમ કિંમત એ 1.5 માટે છે. ઓકે, તો એ જે વસ્તુ છે કે અહીંયા આગળ આપણને ખબર છે કે સોલર સેલ હોય તો સોલર સેલની અંદર શું શરત હતી કે આપાત ઉર્જા હંમેશા એનર્જી ગેપ કરતાં કેવી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. બરાબર, તો એના માટે આપણી પાસે જે બધા સંયોજન છે ને, એમાં સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ, તો ગેલિયમ આર્સેનાઇડ માટે સૌથી વધારે શક્યતા છે કે આપણે ફોટોવોલ્ટેજ વધારે મેળવી શકીએ છીએ કમ્પેરેટિવલી સિલિકોન, અને બીજા બધા દ્રવ્યો માટે એનાથી પણ ઓછા વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ માટે. તો અહીંયા લખ્યું છે એ પણ હું તમને વાંચીને કહી દઉં. જુઓ અહીંયા ગ્રાફ બતાવ્યો છે, સૂર્ય વિકિરણનો વર્ણપટ છે આ, બરાબર, એટલે એની તીવ્રતા વિરુદ્ધ ઉર્જાનો આલેખ છે. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પાસે તે મહત્તમ છે. ફોટોન વડે ઉત્તેજિત કરવા માટે એચ ન્યૂ કેવો હોવો જોઈએ, ગ્રેટર દેન એનર્જી ગેપ. આથી જે સોલર સેલ માટે બેન્ડ ગેપ લગભગ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેથી ઓછી હોય, તે સૂર્ય ઉર્જાના રૂપાંતરણ માટે મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે. એટલે તમારે કેવી એનર્જી ગેપ પસંદ કરવાની હોય છે, મેં થિયરી વખતે પણ કીધું 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોવી જોઈએ અથવા તો એના કરતાં ઓછી. ઓકે, સિલિકોન માટે એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે આપણે અગાઉ પણ વાત કરી હતી થિયરીમાં. ગેલિયમ આર્સેનાઇડ માટે 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હકીકતમાં સિલિકોન કરતાં ગેલિયમ આર્સેનાઇડ વધુ સારું છે, કારણ કે એની પેલો એનર્જી ગેપ મોટો છે, માટે કારણ કે તેનો શોષણાંક પ્રમાણમાં વધારે છે. એટલે વધુ પ્રકાશ આપો ને તો એ વધુ પ્રમાણમાં એનું શોષણ કરી શકે છે. જો આપણે કેડમિયમ સલ્ફાઇડ કે કેડમિયમ સેલેનાઇડ, જેની એનર્જી કેપ 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એવા પદાર્થનો ઉપયોગ કરીએ તો આપણે સૂર્ય ઉર્જાના ઊંચી ઉર્જા ધરાવતા ભાગનો જ ઉપયોગ ફોટો રૂપાંતરણ માટે કરી શકીએ, અને ઉર્જાનો નોંધપાત્ર ભાગ ઉપયોગમાં ન આવે. એટલે જુઓ, જેની એનર્જી કેપ મોટી હોય એનો જો આપણે ઉપયોગ કરીએ, તો એનો મતલબ એમ થયો કે આપણે આપાત ઉર્જા જે છે એ આપાત ઉર્જા વધારે રાખવી પડે. તો આપણે કીધું ને કે સોલર સેલ જે હોય એના માટે સૂર્ય ઉર્જા ના હાજર હોય, પણ ટ્યુબલાઇટ હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી અને સોલર સેલનું કામ કરી શકે છે, એનું કામ કરી શકે છે સોલર સેલ. તો એવી એના માટે જરૂરી છે કે તમે સિલિકોન કે ગેલિયમ આર્સેનાઇડ જેવા દ્રવ્યોનો ઉપયોગ કરો. જો બેન્ડ ગેપ ઉર્જા એના કરતાં બહુ વધારે હશે તો તમારે એટલી વધારે બહારથી ઉર્જા આપવી પડશે, અને સૂર્ય ઉર્જા ન હાજર હોય તો આપણે ઇઝીલી એ કામ કરી શકતા નથી. કારણ કે આપણે સૂર્ય ઉર્જા માટે પણ જોયું કે એનું મેક્સિમમ ગ્રાફ ક્યાં આગળ મળ્યો છે, 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે, બરાબર, એ તીવ્રતા માટે. એટલા માટે આપણે આ દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આજે અહીં સુધી, બીજી વાત નેક્સ્ટ લેક્ચરમાં.